લેસન નંબર 6માં આપણે પેશીઓનો અભ્યાસ કર્યો, પછી પેશી તંત્રોનો અભ્યાસ કર્યો. હવે આજથી આપણે દ્વિદળી અને એકદળી વનસ્પતિની અંતસ્થ રચના છે એનો અભ્યાસ કરવાનો છે. એટલે કે દ્વિદળી મૂળ, દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી પર્ણનો અભ્યાસ કરવાનો છે. અને એકદળી મૂળ, એકદળી પ્રકાંડ અને એકદળી પર્ણનો અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે મૂળનો અભ્યાસ કરશું, મૂળની અંતસ્થ રચના જોશું, પછી પ્રકાંડની અંતસ્થ રચના જોશું, અને પછી પર્ણની અંતસ્થ રચના છે એનો આપણે અભ્યાસ કરશું. તો સૂર્યમુખી છે એ દ્વિદળી વનસ્પતિનું ઉદાહરણ છે. એટલે દ્વિદળી મૂળની અંદર આપણે સૂર્યમુખી મૂળનો અભ્યાસ કરશું. તો સૂર્યમુખી મૂળની સૂર્યમુખી મૂળનો આડો છેદ લઈ અને સૂર્યમુખી મૂળની અંતસ્થ રચના તપાસીએ તો એમાં ત્રણ પ્રકારના પેશીતંત્રો આપણને જોવા મળી. સૂર્યમુખી મૂળની અંતસ્થ રચનામાં ત્રણ પ્રકારના પેશીતંત્રો રહેલા હોય. એક અધિસ્તરીય પેશીતંત્ર હોય, બીજું આધાર પેશીતંત્ર હોય અને ત્રીજું સંવહન પેશીતંત્ર રહેલું હોય. તો અધિસ્તરીય પેશીતંત્રની અંદર અધિસ્તર અને મૂળરોમનો અધિસ્તર અને મૂળરોમનો સમાવેશ થાય. અધિસ્તરીય આ સૂર્યમુખી મૂળની અંતસ્થ રચના છે એની આકૃતિ છે. અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી બહારની તરફ અધિસ્તરીય પેશીતંત્ર જોવા મળે છે. સૌથી બહારની તરફ અધિસ્તરીય પેશીતંત્ર જોવા મળે છે. આ અધિસ્તરીય પેશીતંત્રમાં અધિસ્તરનો અને મૂળરોમનો સમાવેશ થાય. તો સૌથી ઉપરની તરફ તમે જુઓ છો કે અધિસ્તર છે અને અધિસ્તર ઉપરથી ઉત્પન્ન થયેલા આંગળી જેવા પ્રવર્ધો એટલે કે મૂળરોમ રહેલા છે. અધિસ્તર એ એક સ્તરીય અને મૃદુતકીય રચના છે. અધિસ્તર એ એક સ્તરીય અને મૃદુતકીય રચના છે. અધિસ્તર એક સ્તરીય છે એટલે કે એની રચનામાં કોષોનું માત્ર એક જ સ્તર રહેલું છે અને આ એક જ કોષોનું સ્તર એ મૃદુતક પેશીના કોષોથી બનેલું છે. એટલે અધિસ્તરને એક સ્તરીય અને મૃદુતકીય રચના તરીકે ઓળખવામાં આવી. અધિસ્તરના કેટલાક કોષોમાંથી લાંબા અને પાતળી દિવાલ ધરાવતા બહિરુદ ભેદ ઉત્પન્ન થાય. અધિસ્તરના કેટલાક કોષોમાંથી લાંબા અને પાતળી દિવાલ ધરાવતા બહિરુદ ભેદ જેનો ઉદ્ભવ બહારની તરફ થાય એને બહિરુદ ભેદ તરીકે ઓળખવામાં આવે. તો અધિસ્તરના કોષોમાંથી મૂળરોમ ઉત્પન્ન થાય. તો અધિસ્તર એ રક્ષણનું કાર્ય કરે અને મૂળરોમ છે એ જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે. કે અધિસ્તરીય પેશીતંત્રમાં અધિસ્તર અને મૂળરોમનો સમાવેશ થાય. અધિસ્તર એ એક સ્તરીય અને મૃદુતકીય રચના છે જે રક્ષણનું કાર્ય કરે. અધિસ્તર ઉપરથી એક કોષીય અને પાતળી દિવાલ ધરાવતા બહિરુદ ભેદ જોવા મળે જેને મૂળરોમ તરીકે ઓળખવામાં આવે. આ મૂળરોમ એ જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે. અધિસ્તરીય પેશીતંત્ર પછી આધાર પેશીતંત્ર જોવા મળે. આધાર પેશીતંત્રની અંદર એક બાહ્યકનો સમાવેશ થાય, અંતસ્તરનો સમાવેશ થાય,
परिचक्रनो अने मज्जानो समावेश थाय। अधिस्तरीय पेशीतंत्र में बाह्यक, अंतस्तर, परिचक्र अने मज्जानो समावेश थाय। तो बाह्यक ए बहुस्तरीय अने मृदुतकीय रचना छे। अहीं तमे जुओ छो के बाह्यकनी रचना में कोषोना घणा बधा स्तरो रहेला छे। अधिस्तरनी अंदर कोषोनुं मात्र एक ज स्तर हतुं, पण अहीं बाह्यकने तमे जोशो, तो बाह्यकनी रचना में कोषोना घणा बधा स्तरो रहेला छे। अने कोषोना घणा बधा स्तरो रहेला छे एटले एने बहुस्तरीय तरीके, ओळखवामां आवे के बाह्यक ए बहुस्तरीय छे। अने आ दरेक स्तर, स्तरनो दरेक कोष छे ए मृदुतक पेशीनो छे, एटले के बाह्यक ए बहुस्तरीय अने मृदुतकीय रचना छे। बाह्यकनुं जे अंतिम कोषोनुं स्तर छे एने अंतःस्तर तरीके ओळखवामां आवे। बाह्यकनुं जे अंतिम कोषोनुं स्तर छे एने अंतःस्तर तरीके ओळखवामां आवे। आ अंतःस्तरना कोषोनी दीवाल ऊपर लिग्निन अने सुबेरिननुं संयुक्त स्थूलन थयेलुं होय के बाह्यकना अंतिम स्तरने अंतःस्तर तरीके ओळखवामां आवे। आ अंतःस्तरना कोषोनी दीवाल ऊपर लिग्निन अने सुबेरिननुं संयुक्त स्थूलन थयेलुं होय जेने कास्पेरियन पट्टिका तरीके, ओळखवामां आवे के बाह्यक ए बहुस्तरीय अने मृदुतकीय रचना छे। बाह्यकना अंतिम कोषोना स्तरने अंतःस्तर तरीके ओळखवामां आवे। आ अंतःस्तरना कोषोनी अरीय दीवाल ऊपर लिग्निन अने सुबेरिननुं संयुक्त स्थूलन जोवा मळे जेने कास्पेरियन पट्टिका तरीके, ओळखवामां आवे। अंतस्तरनी नीचे परिचक्र जोवा मळी, आ परिचक्र छे ए एक स्तरीय अने मृदुतकीय रचना छे। अंतस्तरनी नीचे कोषोनुं एक स्तर जोवा मळी अने अंतस्तरनी नीचे जे कोषोनुं एक स्तर जोवा मळी एने परिचक्र तरीके ओळखवामां आवे। आ परिचक्र ए एक स्तरीय अने मृदुतकीय रचना छे। ए पार्श्वीय मूळ छे, ए पार्श्वीय मूळने उत्पन्न करवानुं कार्य करे के मुख्य मूळ छे ए आगळ ऊपर आम जमीनमां ऊंડું જતું હોય એના ઉપરથી પાછા મૂળ છે નીકળતા હોય, જે મુખ્ય મૂળ જમીનમાં જતું હોય એમાંથી પાછી મૂળની શાખાઓ છે એ મૂળની શાખાઓ નીકળતી હોય। આ જે મૂળની શાખાઓ નીકળે એને પાર્શ્વીય મૂળ તરીકે, ઓળખવામાં આવે। અને આ પાર્શ્વીય મૂળ એ પરિચક્રમાંથી, ઉત્પન્ન થાય। દ્વિદળી વનસ્પતિ છે એટલે દ્વિતીય વૃદ્ધિ દર્શાવશે અને દ્વિતીય વૃદ્ધિ દરમિયાન આ પરિચક્રમાંથી, વાહિયેધા જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ વાહિયેધાની ઉત્પત્તિ થાય। મૂળની મધ્યમાં રહેલ કોષોના સમૂહને મજ્જા તરીકે અથવા ગર તરીકે ઓળખવામાં આવે। મૂળના કેન્દ્રમાં રહેલ જે પ્રદેશ છે એને મજ્જા કે ગર તરીકે, ઓળખવામાં આવે। અને જલવાહક અને અન્નવાહકની વચ્ચે રહેલ મૃદુતક પેશીની, મૃદુતક કોષોની સંયોગી પેશી તરીકે, ઓળખવામાં આવે। તો આધાર પેશીતંત્રની અંદર બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, સંયોગી પેશી અને મજ્જાનું, સમાવેશ થાય। બાહ્યક એ બહુસ્તરીય અને મૃદુતકીય રચના છે। બાહ્યકના અંતિમ કોષોના સ્તરને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે। આ અંતસ્તરના કોષોની અરીય દિવાલ ઉપર લિગ્નિન અને સુબેરિનનું સંયુક્ત સ્થૂલન થયેલું હોય જેને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે। અંતસ્તરની નીચે પરિચક્ર જોવા મળે,
परिचक्र ए एक स्तरीय अने मृदुतकीय रचना छे जे पार्श्वीय मूळ ने उत्पन्न करे अने द्वितीय वृद्धि दरमियान ए वाहीयधा ने उत्पन्न करे जलवाहक अने अन्नवाहक नी वच्चे रहेला मृदुतक कोषोनी संयोगी पेशी तरीके ओळखवामां आवे अने मूळनी मध्यमां रहेला मूळनी मध्यमां रहेला मृदुतकीय कोषोना समूहने मज्जा तरीके अथवा गर तरीके ओळखवामां आवे। तो आपणे बे पेशी तंत्रोनी वात छे ए पूरी करी। हवे त्रीजु पेशी तंत्र छे एने संवहन पेशी तंत्र तरीके ओळखवामां आवे। आ संवहन पेशी तंत्र नी अंदर वाहीपुलनो समावेश थाय। संवहन पेशी तंत्र मां वाहीपुलनो समावेश थाय। जलवाहक अने अन्नवाहक ना समूह ने जलवाहक अने अन्नवाहक ना समूह ने वाहीपुल तरीके ओळखवामां आवे। के जलवाहक अने अन्नवाहक ना समूह ने वाहीपुल तरीके ओळखवामां आवे। अहीं जलवाहक अने अन्नवाहक ना चार चार समूहो रहेला छे। चार समूह छे ए जलवाहक ना छे अने चार समूह छे ए अन्नवाहक ना छे। जलवाहक अने अन्नवाहक ना चार चार समूह रहेला छे एटले एने चतुःसूत्रीय तरीके ओळखवामां आवे। जलवाहक अने अन्नवाहकनी जलवाहक अने अन्नवाहकनी अलग अलग त्रिज्या ऊपर गोठवणी थयेली छे। जलवाहक ए अलग त्रिज्या ऊपर गोठवायेल छे अने अन्नवाहक छे ए पण अलग त्रिज्या ऊपर गोठवायेल छे एटले एने सहस्थ तरीके ओळखवामां आवे। आदि जलवाहिनी छे ए बहारनी तरफ छे। અને અનુજલવાહિની છે એ અંદરની તરફ રહેલી છે। એટલે આદિ જલવાહિની બહારની તરફ છે એટલે કે જલવાહિનીના વિકાસની શરૂઆત એ બહારથી થાય છે એટલે એને બહિરારંભી તરીકે ઓળખવામાં આવી। તો વાહીપુલ છે એ વાહીપુલના પ્રકારની અંદર એ ચતુસૂત્રીય સહસ્થ અવર્ધમાન અને અંતરારંભી છે। સહસ્થ અવર્ધમાન ચતુસૂત્રીય અને એ અંતરારંભી છે કે જલવાહક અને અન્નવાહક અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલ છે એટલે એને સહસ્થ તરીકે ઓળખવામાં આવે। જલવાહક અને અન્નવાહકના ચાર ચાર સમૂહો રહેલા છે એટલે એને ચતુસૂત્રીય તરીકે ઓળખવામાં આવે। પાર્શ્વીય વર્ધનશીલ પેશી એધાનો અભાવ જોવા મળે છે એટલે એને અવર્ધમાન તરીકે ઓળખવામાં આવે તો દ્વિદળી વનસ્પતિના આ મૂળની દ્વિદળી વનસ્પતિના મૂળની આ સંરચના છે। હવે આપણે એકદળી મૂળ છે એ એકદળી મૂળની સંરચનાનો અભ્યાસ કરીએ કે એકદળી વનસ્પતિનું જે મૂળ છે એ એકદળી વનસ્પતિના મૂળનું રચનાનો આપણે અભ્યાસ કરીએ। તો એકદળી વનસ્પતિનું જે મૂળ છે એમાં ત્રણ એકદળી વનસ્પતિના મૂળની અંતસ્થ રચના તપાસી તો એમાં ત્રણ પ્રકારના પેશીતંત્રો આપણને જોવા મળે। એક અધિસ્તરીય પેશીતંત્ર જોવા મળે, બીજું આધાર પેશીતંત્ર જોવા મળે અને ત્રીજું સંવહન પેશીતંત્ર એ આપણને જોવા મળે। અધિસ્તરીય પેશીતંત્રની અંદર અધિસ્તર અને મૂળરોમનો સમાવેશ થાય। તો અધિસ્તર છે એ એક સ્તરીય અને મૃદુતકીય રચના છે જે રક્ષણનું કાર્ય કરે।
અધિસ્તરના કોષો ઉપરથી પાતળી દિવાલ ધરાવતા બહિરુદ ભેદ ઉત્પન્ન થાય, જેને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે, જે જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે। આધાર પેશીતંત્રની અંદર બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જા છે એ જોવા મળે। આધાર પેશીતંત્રની અંદર બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જા જોવા મળી। બાહ્યક એ બહુસ્તરીય અને મૃદુતકીય રચના છે। બાહ્યક એ બહુસ્તરીય અને મૃદુતકીય રચના છે। બાહ્યકના અંતિમ કોષોના સ્તરને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે। બાહ્યકના અંતિમ કોષોના સ્તરને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે। અંતસ્તરના કોષોની અરીય દિવાલ ઉપર લિગ્નિન અને સુબેરિનનું સંયુક્ત સ્થુલન થયેલું હોય, જેને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે। આ અંતસ્તરની નીચે પરિચક્ર રહેલું હોય આ પરિચક્ર એ એક સ્તરીય અને મૃદુતકીય રચના છે। જેમાં જે પાર્શ્વીય મૂળની ઉત્પત્તિ માટે જવાબદાર છે, કે બાહ્ય કે બહુસ્તરીય અને મૃદુતકીય રચના છે। બાહ્યકના અંતિમ કોષોના સ્તરને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે। અંતસ્તરના કોષોની અરીય દિવાલ ઉપર લિગ્નિન અને સુબેરિનનું સંયુક્ત સ્થુલન થયેલું હોય, જેને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે। અંતસ્તરની નીચે એક સ્તરીય અને મૃદુતકીય પરિચક્ર જોવા મળે, જે પાર્શ્વીય મૂળની ઉત્પત્તિ માટે જવાબદાર છે, અને મૂળની મધ્યમાં રહેલ મૃદુતકીય કોષોને મજ્જા તરીકે અથવા ગર તરીકે ઓળખવામાં આવે। મૂળની મધ્યમાં રહેલા કોષોના સમૂહને મજ્જા અથવા ગર તરીકે ઓળખવામાં આવે। સંવહન પેશીતંત્રની અંદર જલવાહક અને અનુવાહકનો સમાવેશ થાય। આ જલવાહક અને અનુવાહકના સમૂહને વાહીપુલ તરીકે ઓળખવામાં આવે। અહીં આપણે જોઈએ છીએ કે વાહીપુલની અંદર જલવાહક પેશીના સમૂહો અને અનુવાહક પેશીના સમૂહો છે એ આપણને વધારે જોવા મળે છે। સૂર્યમુખી મૂળની અંદર એની સંખ્યા ચારની હતી, ચાર જલવાહક હતા અને ચાર અનુવાહક હતા, એટલે આપણે એને ચતુસ્સૂત્રીય કહેતા હતા। અહીંયા એની સંખ્યા છે એ ચાર કરતા વધારે જોવા મળે છે, એટલે કે એને બહુસૂત્રીય તરીકે ઓળખવામાં આવે। આદિ જલવાહીની બહારની તરફ રહેલી છે અને અનુજલવાહીની છે એ અંદરની તરફ રહેલી છે। એટલે કે જલવાહિનીનો જે વિકાસ છે એ બહારથી શરૂ થાય અને અંદરની તરફ થાય, એની શરૂઆત એટલે કે એનો આરંભ છે એ બહારથી થાય છે, એટલે એને બહિરારંભી તરીકે ઓળખવામાં આવે। દ્વિદળી મૂળની અંદર દ્વિતીય વૃદ્ધિ થાય, પણ એકદળી મૂળની અંદર દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી। દ્વિદળી મૂળ છે એ દ્વિતીય વૃદ્ધિ દર્શાવે, પણ એકદળી મૂળ છે એ દ્વિતીય વૃદ્ધિને દર્શાવતા નથી।